કલ્ચર સંસ્કૃતિ અને વારસો એના વિશે વારંવાર આપણે બોલીએ સાંભળ્યું અને સમજૂતી મેળવી. હવે આ પાઠની અંદર એના ઉપસાર રૂપ કે સારાંશ રૂપ પાઠ કહી શકાય એવો ખૂબ જ મહત્વનો બોર્ડે ત્રણ ગુણ ફાળવેલા એ છે આપણા વારસાનું જતન. આમ તો પૃથ્વી ઉપર અસંખ્ય દેશો છે, તો એની અંદર જો ભારતની વાત કરવામાં આવે તો ભારત દુનિયાના દેશોની અંદર આગવું અને મહત્વનું સ્થાન ધરાવે છે. આ વિશ્વની અંદર ભારતનો એક વારસો એવો સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ છે કે દુનિયાની અંદર એનાથી બધા જ લોકો આકર્ષિત થયા છે. એ પછી ધર્મ હોય, વિજ્ઞાન હોય, જ્ઞાન હોય કે સંસ્કૃતિ હોય કે કલા હોય, આ બધી જ બાબતોની અંદર ભારત વર્ષોથી દુનિયાની અંદર અગત્યનું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત આપણા જે વારસો છે એ વારસાનું જતન અને સંરક્ષણ કરવું એ આપણી એક નૈતિક ફરજના ભાગરૂપે એને જાળવવા માટેની આપણી નૈતિક કટિબદ્ધ બન્યા છીએ, અને એ જાળવણી અને સંરક્ષણ કરવાના ક્ષેત્રે શું પગલાં લઈ શકાય એની માહિતી આ પાઠમાંથી આપણે મેળવવાની છે. તો પહેલું જ આપણે લઈએ સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની આવશ્યકતા. આપણો વૈવિધ્યસભર અને સમૃદ્ધ વારસો છે એ સમૃદ્ધ વારસા પ્રત્યે આપણને ગૌરવ થાય, આપણે એના ઉપર માન મેળવી શકીએ, એવા વારસો છે એને નુકસાન ન પહોંચે અથવા એની જાળવણી થાય એ માટે એના સંરક્ષણની આવશ્યકતા ઊભી થઈ છે. તો બે પ્રકારના વારસાની આપણે વાત કરી હતી, એક સાંસ્કૃતિક વારસો છે અને બીજો છે માનવ સર્જિત વારસો, અને એની અસર આપણા વારસા ઉપર વધતા ઓછા પ્રમાણની અંદર થાય છે. આ બંને પરિબળો દ્વારા વારસાને નુકસાન થતું હોય છે અથવા ક્યાંય ને ક્યાંય હાનિ થતી હોય છે, તો એ અસરને નિવારવા માટે આપણે સંરક્ષણની જરૂરિયાત ઊભી થઈ. અને આપણા દેશનો વારસો છે એ દરેક લોકો પોતાની નૈતિક ફરજ અને પોતાના જવાબદારી સ્વીકારે એના ભાગરૂપે આપણને ગૌરવ કહે છે, એટલે એને દરેક વ્યક્તિ આદર કરે એ પણ એક અપેક્ષાઓ રાખવામાં આવેલી છે. બીજું, આપણો જે આ વારસો છે એ આપણા પૂર્વજોએ આપેલો આપણને મહામૂલી બક્ષિસ કે ભેટ છે, આવી વ્યાખ્યાની અંદર પણ આપણે લઈ લીધું. એટલે તમને ખબર પડવી જોઈએ કે પૂર્વજોએ જે કાંઈ સર્જન કર્યું છે, માલ મિલકત સંપત્તિ, એ આપણને પેઢી દર પેઢી વારસામાં આપતા જાય છે. તો આપણા વડીલોએ કરેલા કાર્યો દ્વારા આપણને કાયમ પ્રેરણા મળતી રહે એટલા માટે પણ સંરક્ષણની એ જરૂરિયાત ઊભી થઈ અથવા એની આવશ્યકતા મહત્વની ગણી શકાય. અને આપણા વારસાનું જતન કરવું એ એકમાત્ર જાગૃતિ નથી, પણ દરેક વ્યક્તિ છે એ એનાથી બેદરકાર ન બને, કોઈ વ્યક્તિ છે એને નુકસાન ન પહોંચાડે, એ આપણી નૈતિક ફરજના ભાગરૂપે પણ આપણા વારસાનું સંરક્ષણ કરવું એ અતિ આવશ્યક કહી શકાય એવી બાબત છે. તો એ જોઈ આપણે સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની આવશ્યકતા આ પ્રસ્તાવના પ્રમાણે.